નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું કૃષ્ણા. દર્શક મિત્રો, જેની પૂજા આરાધનાથી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, જેની પૂજા કરવાથી ઘરમાં શુભ અને લાભ આવે છે, તેવા ગણોના દેવતા ગણેશજીના ધામોના દર્શન કરીશું ધર્મલોકમાં. કેશોદના નહેરુ નગર વિસ્તારમાં આવેલું છે ગણેશજીનું મંદિર. આ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિર બોલકા ગણેશનું મંદિર છે. કહેવાય છે કે અહીંયા જે પણ નિસંતાન દંપતિ ગણેશજી પ્રત્યે બાધા રાખે છે, માનતા રાખે છે, તેમની મનોકામના ગણેશજી ચોક્કસ પૂર્ણ કરે છે અને તેમને સંતાન સુખની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે ચાલો દર્શન કરીએ કેશોદમાં બિરાજતા બોલકા ગણેશના. ગણોના સ્વામી હોવાના કારણે તેમનું એક નામ ગણપતિ છે. જ્યોતિષમાં તેમને કેતુના અધિપતિ દેવતા મનાય છે. અન્ય જે પણ સંસારના સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શીશ હોવાના કારણે તેમને ગજાનન પણ કહેવાય છે. તેઓ દુઃખોનો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે. કેશોદ શહેરના નહેરુ નગરમાં આવેલા ગણપતિ મહારાજ મંદિરમાં બિરાજમાન છે બોલતા ગણપતિ. જે કોઈ દર્શનાર્થી આવે તો તે બોલતા ગણપતિના દર્શન કરતા કંઈક અલગ જ અનુભૂતિ કરે છે. ખાસ આ મંદિરમાં પુત્ર પ્રાપ્તિ માટે મહિલાઓ ગણેશજી સમક્ષ માનતા માને છે. છેલ્લા 12 વર્ષથી ભગવાનને પૂજા કરું છું. બહુ સરસ ભાવથી ભગવાનની પૂજા ટાઈમ ટુ ટાઈમ થાય છે અને ખરેખર અમારા ગણપતિ મહારાજ એવા પ્રસન્ન છે કે લોકો માનતા માને છે. દર મહિને 2-3 માનતા એવી હોય કે સંતાન પ્રાપ્તિ માટે આવે છે અને ચોકલેટ ભરોભર છોકરાને જોખે છે, પીળા ભરોભર જોખે છે, પછી ગોળ ભરોભર, શાકા ભર, જેવી જેની ભાવના એ પ્રમાણે 2-3 માનતા દર મહિને હોય છે. અને ખરેખર ભગવાન બહુ દયાળુ છે અને ખરેખર જે ફળ તમે માંગો એ જ તમને ફળ આપે છે. બહુ દયાળુ ભગવાન છે. માટે આવા ભાવિકો માટે ખરેખર સિદ્ધિવિનાયક ભગવાન આશીર્વાદરૂપ છે અને અહીં સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે છે અને અહીં સિદ્ધિવિનાયક ભગવાન હનુમાનજી મહારાજ બિરાજે અને બહુ ખરેખર સરસ છે. ભાવિકોને જય ગણપતિ મહારાજ આવી પ્રાર્થના કરજો. તમારી મનોકામના ભગવાન ગણપતિ મહારાજ પૂરી કરશે એવી પ્રાર્થના. આજથી 13-14 વર્ષ પહેલા ગણપતિ મહારાજના મંદિરનું નિર્માણ કાર્ય થયું હતું, જેમાં સ્થાનિકને સ્વપ્ન આવ્યું કે આપણે બોલતા ગણપતિનું મંદિરનું નિર્માણ કરવું જોઈએ અને પછી અહીં ગણેશજીના મંદિરનું નિર્માણ થયું. આ મંદિરમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. કેશોદના નહેરુ નગરમાં બોલતા ગણપતિ તરીકે ઓળખાતા ગજાનન મહારાજનું સિદ્ધિવિનાયક સ્વરૂપ છે. આ મંદિર શહેરનું સર્વપ્રથમ મંદિર છે. મંદિરની ડાબી બાજુએ સિદ્ધેશ્વર મહાદેવ તો જમણી બાજુએ શ્રી સિદ્ધ હનુમાનજી મહારાજ બિરાજમાન છે. આ મંદિરમાં ગણેશ ચતુર્થીના દિવસથી અનંત 14 સુધી ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે. અહીંયા થોડા વર્ષો પહેલા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હતી, જેમાં ભાવિકોએ કાયમી ગણપતિ મહારાજનું ભવ્ય મંદિર બને તેવો સંકલ્પ કર્યો અને તેથી જ આ ગણેશ મંદિર બંધાવડાવવામાં આવ્યું. નહેરુનગર વિસ્તારમાં આ અમારા બોલતા ગણપતિ છે. આ મંદિરની સ્થાપના 2-6-2009 રોજ એટલે કે 13 વર્ષ પૂરા થયા. આ મંદિરની પૌરાણિક રીતે આપણે વાતચીત કરીએ તો સૌ પ્રથમ અમે લોકો પહેલાં ગલીમાં ગણપતિ કરતા હતા. 13 વર્ષથી ઉપર સમયમાં અમે ત્યાં ગલીમાં ગણપતિ કરી, પછી સૌએ વિચાર્યું કે આપણે ગણપતિજીની સ્થાપના કરીએ. જયપુર મુકામેથી બોલતા ગણપતિની અમે જે કાંઈ અમારી મનોકામના હતી એ મુજબ અમે આ મૂર્તિ લઈ આવ્યા છીએ અને આજે 13 વર્ષથી આ એરિયાના સૌ લોકો દર્શનનો લાભ લે છે. ઉપરાંત આ ગણપતિને જે કોઈ મનોકામના માને છે તે આ ગણપતિ પૂરા કરે છે એવી અમારી દરેકની શ્રદ્ધા છે અને અમારી શ્રદ્ધા 100% ફળે છે. ઉપરાંત આ મંદિરની અંદર વાર્ષિક અવનવા દરેક પ્રોગ્રામ થાય છે, જેમાં સંકટ ચોથને દિવસે બટુક ભોજન દર મહિને ફરજિયાત. ઉપરાંત વાર્ષિક ઉત્સવ અમારો એટલે કે પાટોત્સવ અમે ઉજવીએ છીએ.
નંદોત્સવ પણ ઉજવીએ છીએ, ગણપતિનો જન્મદિવસ પણ સારી રીતે ઉજવીએ છીએ. આ રીતે અવનવા ધાર્મિક દરેક પ્રોગ્રામ આ ગણપતિની અંદર, આ ગણપતિ મંદિરની અંદર અમે સૌ સારી રીતે ઉજવીએ છીએ. સૌ આજુબાજુ રહેતા એરિયાવાસીઓ આ મંદિરને પૂરી શ્રદ્ધાથી માને છે અને આદરથી સૌ દર્શનનો લાભ લે છે. જય ગણપતિ દાદા. ગણેશજીની પ્રતિમા રાજસ્થાનના જયપુરથી મંગાવવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટીઓએ જયપુરના કારીગરો પાસે સંપૂર્ણ આરસ પહાણમાં નિર્મિત પ્રતિમા બનાવડાવી, જે પ્રતિમા મંદિરમાં સ્થાપિત કરાઈ. આ મંદિરમાં દર વર્ષે હિન્દુ મહિના પ્રમાણે સુદ ચોથના દિવસે ગણપતિ મહારાજનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. ગજાનંદ મહારાજના સાનિધ્યમાં ભક્તો દૂર દૂરથી આવે છે. અહીંયા વાર્ષિકોત્સવ, બટુક ભોજન, સત્સંગ જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. ત્યારે અહીં ભક્તોની માનતા પૂર્ણ થતા તેઓ મહિનામાં બે વખત સાકર, ગોળ, ચોકલેટ થી તુલા કરી માનતા પૂર્ણ કરે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. સાપુતારામાં આવેલું છે અષ્ટ વિનાયકનું મંદિર. આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. જે પણ સહેલાણીઓ સાપુતારા પ્રવાસે આવે છે તેઓ ચોક્કસ આ મંદિરની મુલાકાત લે છે અને એક સાથે અષ્ટ વિનાયકના દર્શન કરીને ધન્ય થાય છે. વિઘ્નોને દૂર કરી કાર્યોમાં સફળતા અને કલ્યાણ પ્રદાન કરવામાં ગણેશજીનું સ્થાન મોખરે છે. કહેવાય છે કે આસ્થા અને ભક્તિપૂર્વક મંત્ર, યંત્ર, તંત્ર આ ત્રણમાંથી કોઈપણ પ્રકારે કરવામાં આવતી ગણેશ સાધના તમને અવશ્ય સિદ્ધિ પ્રદાન કરે છે. ગિરિમથક સાપુતારાના સૂર્યોદય પર્વતની તળેટીમાં આવેલું અષ્ટ વિનાયક ગણેશ મંદિર સ્થાનિક સહિત પ્રવાસીઓમાં આસ્થાનું કેન્દ્ર છે. ગિરિમથક સાપુતારાના ચારે દિશામાં ડુંગરોની હારમાળા અને લીલીછમ વંડાઈ વચ્ચે પૂર્વ દિશામાં આવેલું અષ્ટ વિનાયક મંદિર ભાવિકોમાં પ્રચલિત છે. સાપુતારાની સહેલગાએ આવતા સહેલાણીઓ અચૂક આ મંદિરમાં દર્શન કર્યા વગર રહેતા નથી. સ્થાનિકોના મતે અહીં માંગવામાં આવેલી મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે. સાપુતારાના દક્ષિણ દિશામાં સર્પગંગા તળાવ કાંઠે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવજીનું મંદિર પણ ભાવિકોની આસ્થા ધરાવે છે. સાપુતારામાં સુપ્રસિદ્ધ એવા અષ્ટ વિનાયક ગણેશ મંદિરથી ભાગ્યે જ કોઈ પણ વ્યક્તિ અજાણ હોઈ શકે, કારણ કે સાપુતારા ફરવા આવ્યા બાદ આ અષ્ટ વિનાયક મંદિરમાં બિરાજમાન ગણેશજીના દર્શન હર કોઈ કરી લેતું હોય છે. સાપુતારાથી 2 કિલોમીટરના અંતરે આવેલું નવાગામમાં સુપ્રસિદ્ધ અષ્ટ વિનાયક મંદિર દર્શનાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. વિનાયક મંદિર છે, ગણપતિ બાબા છે એ જમણી સુંઢના છે અને એમની સાથે એમના 8-8 સ્વરૂપોનું અહીંયા તમને દર્શન થાય છે. આ સાપુતારાની દક્ષિણ દિશામાં છે અને આ મંદિર છે એ પૂર્વાભિમુખ છે. એનું મુખ પશ્ચિમ બાજુ છે પણ એની સ્થાપના પૂર્વ બાજુ બેસાડીને અહીંયા જે પણ સાપુતારા જે હવા ખાવાના સ્થળે આવે છે તે સાથોસાથ આ અષ્ટ વિનાયક મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે, પોતાની માન્યતાઓ લઈને જાય છે અને ફરી પાછા આવે ત્યારે એવું પોતાની માન્યતા જણાવી અને અમને કહે છે કે અમને આ માન્યતા ફળી છે, જેથી આ માન્યતા અમને પૂરી કરી આપો, જેથી અમે એમની દરેક માન્યતાઓ પૂજા અર્ચનાપૂર્વક સંપૂર્ણ કરીએ છીએ. આ મંદિર પર્વતની નજીક આવેલું છે અને પર્વતની ઉપર શિવજીનું મંદિર છે. અને બીજું એક સાપુતારાની દક્ષિણ દિશામાં નાગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને જે સાપુતારા સર્પગંગા તળાવ છે એમાંથી સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું છે. 8 દુંદાળા દેવ ગણપતિના એક સાથે દર્શનથી ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાનું પણ મનાય છે, જેના કારણે ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે. આ મંદિર થોડા વર્ષો પહેલા સ્થાનિક હોટલ એસોસિએશન અને ગ્રામજનોના સહયોગથી બંધાવડાવવામાં આવ્યું હતું. તેના નિર્માણ બાદ સાપુતારા અને નવાગામના વિકાસમાં 4 ચાંદ લાગ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. દરેક માંગલિક કામ માટે દેવી દેવતાઓની પૂજા કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે, એટલે જ ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતા કહેવાયા છે. ગ્રંથોમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્યના હોવાના કારણ વિવિધ છે, પરંતુ બધા ગ્રંથોએ તેમને સૌથી પહેલા પૂજવામાં આવતા દેવતા કહ્યા છે. ગણેશજી એ બુદ્ધિના દેવતા છે. ગામ ખાતે અષ્ટ વિનાયક મંદિર આવેલ છે
આજથી લગભગ 15-16 વર્ષ પહેલેથી અહીં સ્થાપના કરેલ છે ગ્રામવાસીઓ અને સાપુતારાના હોટલ એસોસિએશનના સહકારે આ મંદિરની સ્થાપના આપણે કરવામાં આવેલ છે. અહીંયા આ મંદિર દક્ષિણના અંદર દક્ષિણના સામે પ્રવેશ કરે છે અને આ સાપુતારા ખાતે જે શિવ મંદિર છે, સમય શિવ મંદિર છે, ત્યારે પણ સાપુતારાની સ્થાપના કરવામાં આવી તે પહેલેથી અહીં એ મંદિરની સ્થાપના કરી આવેલ છે અને તેનું પૂર્વ દિશા ઉપર એનું પ્રવેશદ્વાર છે, જેથી સામસામે આવેલું હોવાથી કહેવાય છે કે અહીંયા ઘણા પ્રવાસીઓ જે સાપુતારા ખાતે ફરવા આવે છે એ લોકોને અહીંયા પોતાની માન્યતા જે પણ મૂકે છે તે પૂર્ણ થાય છે અને ખરેખર સાક્ષાત અમે પોતે અનુભવ કર્યું છે આ જે અષ્ટવિનાયક મંદિર છે એનું એટલી બધી એની પ્રચલિત એક શ્રદ્ધા છે કે જે લોકો પોતાના શ્રદ્ધાથી એના સમક્ષ કાંઈ પણ પોતાની સમસ્યા મૂકે તો અવશ્ય પૂરી થાય જ છે. બીજું કે સાપુતારા એક પર્વતોના વચ્ચે આવેલ એક ગામ છે અને ઘણા બધા જોવાલાયક સ્થળોમાં એમ કહી શકાય કે અષ્ટવિનાયક મંદિરનું જો દર્શન ના કરીએ અને જો સાપુતારા નીકળી જતા હોય ઉતરી જતા હોય તો એ બહુ સારું ન કહેવાય એવી બી પ્રવાસીની માન્યતા છે અને ગામોની બી માન્યતા છે, કારણ કે ખરેખર મનથી મૂકેલી શ્રદ્ધા અહીં અવશ્ય પૂરી થાય છે. દરેક કામના શુભારંભ પહેલાં સારી યોજના, દૂરદર્શી નિર્ણય અને કુશળ નેતૃત્વની જરૂરિયાત હોય છે. જો ગણેશજીના પહેલા પૂજનને સાંકેતિક પણ માની લેવામાં આવે તો આ વાત સાચી છે કે દરેક કામની શરૂઆત પહેલા બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે અને બુદ્ધિ આપનારા ભગવાન ગણેશ છે. ધર્મલોક ડેસ્ક, GSTV. દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.